नजर करिए अमदावाद ना मुख्य समाचार पर। गरबा परिवार साथे रमाशे, मोटा भागनी सोसायटीओमां गेस्टनी एंट्री पर प्रतिबंध रहेशे। वेक्सिन सर्टिफिकेट फरजियात। नवरात्रि ने हवे गणतरीना दिवसो बाकी रह्या छे, त्यारे आ वर्षे पण पार्टी प्लॉट अने क्लब ना मोटा आयोजन न थता होवानी सोसायटीना आयोजकोए पोताना मेम्बर्स माटे गरबानुं आयोजन करवानुं नक्की करी लीधुं छे। अमदावादनी तमाम मोटी सोसायटीओना प्रतिनिधिओने गणेश विसर्जन बाद बीजा ज दिवसे गरबानी तैयारीओ शुरू करी दीधी छे। त्यारे आज वातने लईने शहेरनी केटलीक सोसायटीना प्रतिनिधि साथे वात करता जाणवामां मळ्युं छे के मोटा भागनी सोसायटीमां 9 दिवस माटे डीजे अने ओर्केस्ट्रा साथे मात्र मेम्बर्स माटे गरबा योजाशे અને વેક્સિન સર્ટિફિકેટ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે। વેક્સિન લેવી ફરજિયાત છે। રેલવે સ્ટેશન ને ધાડી થી માંડી લંચ અને ડિનર સુધીની સુવિધા। 1 કલાક આરામ ફરમાવવો હોય તો રૂપિયા 60 ચાર્જ। રેલવે સ્ટેશન પર આવતા પેસેન્જરોને ઘર જેવો અનુભવ થાય તે માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને સ્ટેશનના પ્લેટફોર્મ પર નંબર 1 પર એક્ઝિક્યુટિવ લોન્ચ શરૂ કરી દીધી છે। આ લોન્ચ શરૂ થતા થોડા સમય બાદ કોરોના મહામારી શરૂ થતા તેને માર્ચ 2020 થી બંધ કરી દેવામાં આવી હતી। સ્ટેશન પર આવતા તેમજ ટ્રેનની રાહ જોતા પેસેન્જરો આ લોન્ચનો આરામ કરવાની સાથે ફ્રેશ થઈ શકશે, ચા નાસ્તો તેમજ લંચ ડિનર પણ મેળવી શકશે। આ ઉપરાંત લેપટોપ ચલાવવા માટે ઇન્ટરનેટ પ્રિન્ટર તેમજ સ્કેનિંગ મશીનો પણ લાભ મેળવી શકાશે। ઇન્ટરનેટ કમ્પ્યુટરનો ઉપયોગ 30 મિનિટ સુધી રૂપિયા 50-70 માં થઈ શકશે। અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે મચ્છરજન્ય રોગ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલમાં તાવ અને ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસો ખૂબ જ વધ્યા છે। ચાલુ સપ્ટેમ્બર માસમાં 18 દિવસમાં ડેન્ગ્યુના 427, ચિકનગુનિયાના 183 કેસો નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 208 અને ટાઇફોઇડના 211 જેટલા કેસો નોંધાયા છે। મચ્છરજન્ય રોગો વધતા શહેરમાં દરેક જગ્યાએ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા કાર્યરત અને મચ્છરના બ્રીડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે, છતાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે।